आमदार गुजरात हाईकोर्टना मार्गदर्शन हेठ अने जिला कानूनी सेवा सत्ता मंडलना चेरमेन तथा माननीय मुख्य जिला न्यायाधीश साहेब श्री यू टी देसाई साहेब तथा जिला कानूनी सेवा सत्ता मंडलना सेक्रेटरी श्री माननीय एच वी जोटाणिया साहेबना मार्गदर्शन हेठ आज रोज लोक अदालतनु आयोजन करवामां आवेल छे अने आश्रे 12,000 जेटला केसो लोक अदालतमां मूकवामां आवेला छे અને જેમાંથી વધારે પડતા કેસોનો આજરોજ સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવશે. વધુમાં તમામ ફાઇનાન્સ કંપની ઇન્સ્યોરન્સ કંપનીએ પૂરેપૂરો સહકાર આપેલો છે, તેમના ઓફિસરશ્રીઓ તરફથી પણ પૂરેપૂરો સહકાર આપવામાં આવેલો છે અને આજરોજ વધારેમાં વધારે કેસો લોક અદાલતમાં નિકાલ કરવામાં આવશે તેવી અમને પૂરેપૂરી અપેક્ષા છે. અને વધુમાં તમામ જિલ્લાના તથા તાલુકાના ન્યાયાધીશ સાહેબશ્રીઓએ પૂરેપૂરી આજરોજ મહેનત કરેલી છે, જે આપ સર્વેને જાણ કરવામાં આવે છે. નાલસા દ્વારા આયોજિત સદર લોક અદાલતમાં સૌથી વધારેમાં વધારે કેસો સમાધાનથી ફેસલ થાય એવી હું આશા રાખું છું. વધુમાં પહેલાં પંચો થકી સમાધાન થતું હતું એન્શિયન્ટ ટાઈમમાં, અત્યારે પંચો થકી થતા નથી અને કોર્ટમાં મેટરો આવે છે. મુખ્યત્વે કૌટુંબિક તકરારો હોય છે, પતિ પત્નીની વચ્ચે, ભાઈ બહેનોની વચ્ચે મિલકતની તકરારો અથવા મિત્રો વચ્ચે નાણાકીય તકરારો હોય છે, તેનું કામ તે લોકોની તકરારો સમાધાનથી ફેસલ થાય તેવું હું ઈચ્છું છું. અને આ સમાધાન થવાથી તેઓ વચ્ચેના ડિસ્પ્યુટ પૂરા થાય છે અને રિલેશન સચવાઈ જાય છે. ભારતનું નામ પહેલાં કૌટુંબિક પદ્ધતિ માટે અને કુટુંબો માટે અને મિત્રતા માટે નામચીન પ્રખ્યાત હતું, જે માટે એ કુટુંબની પ્રથા ચાલતી રહે તે હિસાબે આ તકરારનું નિવારણ થાય અને કુટુંબ સચવાઈ રહે તે મહત્ત્વનો ઉદ્દેશ છે, જેથી સમાધાનમાં વધારેમાં વધારે ભાગ લેવા હું બધાને કહું છું અને કૌટુંબિક તકરારનો નિવારણ લાવવા હું જણાવું છું. 2021ની આ છેલ્લી નેશનલ લોક અદાલત છે. છેલ્લા 2 મહિનાથી એટલે લગભગ 12/9/2021થી લઈ અને આજ દિન સુધી લગભગ દરરોજ તમામ ન્યાયાધીશ સાહેબો, વકીલશ્રીઓ, કોર્ટનો સ્ટાફ કોર્ટ સમય ઉપરાંત એટલે સાંજના 6 પછી પણ 1-2 કલાક સુધી લોક અદાલતમાં વધારેમાં વધારે સફળતા મળે એ માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે. અને આજરોજ લગભગ 10-11 હજાર કેસો લોક અદાલતમાં મૂકવામાં આવેલ છે, એમાં લગભગ 50% કેસોમાં સમાધાનથી નિકાલ થાય એવી શક્યતાઓ રહેલી. કૌટુંબિક તકરાર અંગેના મોટા અકસ્માત વળતરના નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ એટલે કે ચેક પરત ફેરાના કેસો, આવા જુદી જુદી 11 કેટેગરીના સિવિલ લિટિગેશનના કેસો, પ્રી લિટિગેશન એટલે કોર્ટમાં દાખલ થતાં પહેલાં પણ જે બી મોબાઈલ નેટવર્ક કંપનીઓના આવા કેસો કે જે કોર્ટમાં દાખલ નથી થયા અને એ પહેલાં પક્ષકાર સાથે જો સુખદ સમાધાન થઈ શકે તો કેસમાં કોર્ટોમાં કેસ દાખલ ના કરવા પડે એ અંગેના પણ કેસો આજરોજ હાથ ઉપર લેવાના. કમ્પાઉન્ડેબલ ઓફેન્સ એટલે કે જેમાં કાયદો આપણને સમાધાન 2 પક્ષકારો વચ્ચે કરવાની સત્તા આપે છે, એ બંને પક્ષકારોને કોર્ટમાં બોલાવી અને એ બંને પક્ષકારો વચ્ચે પણ જો સમાધાન શક્ય બને તો એ ક્રિમિનલ કમ્પાઉન્ડેબલ ઓફેન્સ પણ આજની લોક અદાલતમાં મૂકવામાં આવેલ છે. લોક અદાલતની કામગીરી આજરોજ પૂર્ણતા આપણે જોયું એમ ઉદઘાટન કરી અને છેલ્લા 1.5 મહિનાથી જે રીતે કાર્યવાહી લોક અદાલતની ચાલુ હતી એ જ પ્રમાણે આજ પણ લોક અદાલતની કાર્યવાહી માટે તમામ ન્યાયાધીશ સાહેબો, પક્ષકારો, MSET ના કેસો અંગે ફાઇનાન્સ કંપની તથા ઇન્સ્યોરન્સ કંપનીના અધિકારીઓ આજરોજ આવેલ છે અને લોક અદાલત આપણી પૂર્ણતઃ સફળ થાય એ માટે વકીલોએ પણ આજ દિન સુધી જે સહકાર આપેલ છે એ જ સહકારના હિસાબે આ લોક અદાલતો દર વખતે સફળ થતી હોય છે અને એના જ ભાગરૂપે આપણે લોક અદાલતમાં વધુમાં વધુ કેસોનો નિકાલ સમાધાન રાહે કરી શકીએ છીએ. લોક અદાલતમાં કેસોની સંખ્યા જે મૂકવામાં આવેલી હોય એ આજ પણ વધારો થઈ શકે, કારણ કે આજે પણ જો કોઈ પક્ષકાર કે વકીલ સાહેબ આવી અને જો કોઈ કેસમાં પક્ષકારો હાજર હોય સમાધાન શક્ય બન્યું હોય એટલે એ ફિગર ફાઇનલ ફિગર રાત્રે જ થઈ શકે.